જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. ધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એક વખત સ્વાગત છે. આજરોજ આપણે ધોરણ 10ની અંદર જે 5મો ચેપ્ટર છે, સમાંતર શ્રેણી, એનું સ્વાધ્યાય 5.1, એનો પહેલો પ્રશ્ન છે, એના વિશે તમને સમજાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી એટલે શું? એ તો તમને ખ્યાલ જ હશે. એક પ્રકારની શ્રેણી છે, બરાબર. એ સંખ્યા જેની વચ્ચેનો જે ગેપ, ડિફરન્સ, જેને આપણે ડી કહીએ છીએ, કોમન ડિફરન્સ, સરખો હોય છે, બરાબર ને, તેને સમાંતર શ્રેણી કહીએ છીએ. સમાંતર શ્રેણી અનંત પણ હોઈ શકે અને શાંત પણ હોઈ શકે. તો આ પ્રકારના સવાલની અંદર સમાંતર શ્રેણી બને છે તો કેવી બને છે, બરાબર, એ આપણે સમજવાનું છે. તો પહેલો સવાલ એવો છે, ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે, બરાબર. આપણે ટેક્સીમાં બેસીએ તો જનરલી, જો આમ તો ગુજરાતની અંદર તો બહુ ટેક્સીનું ચલણ ઓછું છે, રિક્ષાનું ચલણ વધારે છે, પરંતુ જો તમે મહારાષ્ટ્રની અંદર જશો તો તમને આનો ચોક્કસથી અનુભવ થશે. કારણ કે ત્યાં ટેક્સીનું ફિક્સ, તમે જેવા બેસો એટલે મિનિમમ એક ચાર્જ લાગી જાય. પછી જેવું કિલોમીટર વધતા જશે એનો મીટર હોય, જેમ રિક્ષામાં પણ મીટર ઘણા બધા સિટીમાં છે આપણા ગુજરાતની અંદર પણ, બરાબર. તો એવી રીતે ટેક્સીની અંદર પણ મીટર છે, અને પહેલાં કિલોમીટરનો ફિક્સ ચાર્જ હોય છે, અને પછીના દરેક કિલોમીટર માટે અમુક રૂપિયા એમાં એડ થયા કરે છે. જેટલું તમારે દૂર જવું છે, જેટલા દૂર જશો, જેટલા કિલોમીટર કપાશે, એ પ્રમાણે તમારે એનું ભાડું ચૂકવવાનું હોય છે. તો અહીંયા ટેક્સીનું પ્રથમ કિલોમીટરનું ભાડું તમને 15 રૂપિયા કીધું છે, બરાબર. એટલે જવાબમાં હું પહેલું સ્ટાર્ટિંગ કરીશ 15 રૂપિયા. જેવા આપણે ટેક્સીમાં બેઠા, ઓકે, અથવા તો ચાલો તમે રિક્ષામાં બેઠા છો, ઓટો રિક્ષા, તો બેઠા છો અને જેવું સ્ટાર્ટ થયું તો તમારે 15 રૂપિયા તો ફિક્સ લાગી જ ગયા. પછી તમે 1.5 કિલોમીટર જાઓ કે 1.25 કિલોમીટર જાઓ, પણ 1 કિલોમીટર પતી ગયો, બરાબર. પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8-8 રૂપિયા ચડશે. સર, એવું નથી, પહેલાં પણ 8, એ તો એક ફિક્સ ભાડું હોય છે, એટલે પહેલું ભાડું વધારે હોય 15, પછીનું ભાડું એક સરખું છે. પછી જેટલા કિલોમીટર તમે જશો, 8-8 રૂપિયા એમાં એડ થતા જશે. એટલે આ 15 છે, 15ની અંદર જો તમે 8 રૂપિયાને એડ કરશો તો 15 અને 8 કેટલા થશે? 23. એટલે બીજો કિલોમીટર કપાશે તો 23 થશે. ફરીથી તમે એની અંદર 8 રૂપિયા ઉમેરો તો 31 થશે. ફરીથી એની અંદર 8 ઉમેરો તો 39 થશે. હવે તમારે કેટલું દૂર જવું છે એ તમારે નક્કી કરવાનું છે, બરાબર ને. એ પ્રમાણે તમારે ચાર્જ અહીંયા ચૂકવવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે શ્રેણી બને છે એમાં આ દરેક પદ વચ્ચે 8-8નો સામાન્ય તફાવત છે. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે સર, પ્રથમ પદ તો સીધું 15થી સ્ટાર્ટ થાય છે, તો આગળના 1 થી 15 એ નથી જોવાનું, પહેલું પદ અને પછીના જેટલા પદો છે એની વચ્ચેનો જે કાંઈ તફાવત છે, ડિફરન્સ, એ હંમેશા સરખો રહેવો જોઈએ, તો જ એને સમાંતર શ્રેણી કહી શકાય. આ શ્રેણીને આપણે અનંત સુધી લઈ જઈએ છીએ, કારણ કે આપણને કેટલા કિલોમીટર જવું છે એની કોઈ સ્પષ્ટ સૂચના નથી આપી. એટલે આપણે અહીંયા ડેશ ડેશ, એટલે કે આ પ્રકારની શ્રેણી છે સમાંતર શ્રેણી, પણ અનંત પ્રકારની આ શ્રેણી છે. એના પછીનો બીજો પ્રશ્ન છે, એના વિશે વાત કરીએ. આપણામાં શું કહે છે, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, નળાકાર એટલે તમને ખ્યાલ આવશે ને, બરાબર. નળાકાર ઘણી બધી વસ્તુ હોઈ શકે. મારા હાથમાં જે પેન છે આ પણ નળાકાર છે, આપણે લાઇટનો ધોકો પણ નળાકાર હોય છે, ગટરનું ભૂંગળું છે, પાણીની લાઇન છે, બધું જ નળાકાર છે. હવે આ નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ, હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ છે એટલી હવા બહાર કાઢવામાં આવે છે. તો આને ખૂબ જ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થોડો ટિપિકલ પ્રકારનો પ્રશ્ન છે, અને તમે ધોરણ 10ની અંદર છો તો આ પ્રકારના ટિપિકલ પ્રશ્ન તમને બોર્ડ દ્વારા પૂછી શકે. તો સૌથી પહેલાં આપણે આ જે નળાકાર છે એમાં કેટલી હવા રહેલી છે એ આપણે ધારવી પડશે. એટલે કે નળાકાર જે ટાંકી છે, બરાબર, તો એ નળાકારમાં કેટલી હવા રહેલી છે એનો કુલ જથ્થો ધારી લઈએ આપણે. ધારો કે નળાકારમાં રહેલ હવાનું કુલ પ્રમાણ, બરાબર ને, કેટલી હવા રહેલી છે, અથવા તો આપણે એનો જથ્થો નક્કી કરીએ કે જથ્થો કેટલો ધારીએ છીએ આપણે, એક્સ, બરાબર ને. તો નળાકારમાં રહેલી જે હવા છે, તો હવા કેટલી છે એનો કુલ જથ્થો કેટલો છે, હવાનું કુલ પ્રમાણ કે જથ્થો, તો એને આપણે એક્સ ધારી લઈએ. હવે શું કીધું છે કે દર વખતે આપણે 1/4 ભાગની હવા બહાર કાઢવાની છે, નળાકારમાં જે હવા રહેલી છે એનો 1/4 ભાગ. હવે આ જે જથ્થો છે આપણો, બરાબર, હવે એનું આપણે શું કીધું, 1/4 ભાગ
બરાબર, તો આનો ચતુર્થાંશ ભાગ એટલે આને ગુણી નાખવાની સાથે તો શું થશે, એક્સના છેદમાં ચાર ભાગ થયો, આટલો ભાગ છે આપણે કાઢી નાખવાનો છે, આ રદ કરવાનો છે. બરાબર, તો આ મૂળ જથ્થો છે આપણો એક્સ, એમાંથી એક ચતુર્થાંશ ભાગ એટલે આ એક્સને એક ચતુર્થાંશ વડે ગુણો એટલે આ પ્રમાણે આવશે. બરાબર, હવે આ જે મૂળ ભાગ છે બાકી રહેલો ભાગ, બાકી રહેલો જથ્થો, તો બાકી કેટલો રહે છે, તો આ જે મૂળ ભાગ છે આ ભાગને આપણે માઇનસ કરી દેવાનો છે. તો લસા કરવો પડશે સૌથી પહેલા, આના છેદમાં કાંઈ નથી તો એક લખાય, આ એક ગણિતનો નિયમ છે, કોઈ પણના છેદમાં કાંઈ ના હોય તો એક લખી શકો તમે છેદની અંદર. હવે તમારે લસા કરો, અહીંયા ચાર છે તો અહીં નીચે ચાર લાવો તો ઉપર પણ ચાર જશે, તો ચાર એક્સ માઇનસ એક્સના છેદમાં ચાર, તો ચાર એક્સમાંથી આ એક્સ જશે. આ એક્સ છે ને એ ચાર વખત છે તમે જોઈ શકો છો, અને આ એક્સ કેટલી વખત છે, એક વખત. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર અહીં એક તો છે નહીં, તો કાંઈ ન હોય ને ત્યાં એક હોય જ, જેમ અહીંયા પણ કેમ છેદમાં કાંઈ નથી તો આપણે એક લખ્યું છે, તો ચારમાંથી એક જશે તો અહીંયા લખીશો તમે ત્રણ એક્સના છેદમાં ચાર. તો આ આપણી પાસે આટલો જથ્થો રહેશે, પહેલાં આપણી પાસે મૂળ જથ્થો કેટલો હતો એક્સ, બરાબર ને. હવે એનો ચોથો ભાગ, તો એનો ચોથો ભાગ એટલે શું થયો, તો કે આનો આની સાથે ગુણાકાર કરો ઉપર જશે એક્સ એકાએક્સ છેદમાં ચાર, આનો ચોથો ભાગ છે. હવે આ જે ભાગ છે એમાંથી આ ભાગ રદ કરી દો, માઇનસ કરો, તો આપણે આની બાદબાકી કરી તો આપણી પાસે કેટલો ભાગ વધે છે, બરાબર ત્રણ એક્સ એના છેદમાં ચાર. ચાલો, તો હવે આપણી પાસે આટલો વધે છે, ચાલો આ પ્રથમ વખત હતું, ચાલો બીજી વખત, હા તો બીજી વખતનો જથ્થો કેટલો છે આપણી પાસે, તો કે ત્રણ એક્સના છેદમાં ચાર જથ્થો છે, એનો પણ ચોથો ભાગ રદ કરવાનો છે. દર વખતે એવું કીધું છે, દર વખતે આપણે નળાકારમાં જે હવા છે એનો ચોથો ભાગ બહાર કાઢવાનો છે, તો આપણી પાસે જે હવે એનો ચોથો ભાગ કરવો છે એટલે કે આને આની સાથે ગુણવાનો છે. તો અંશમાં તો ઉપર એક જ છે એટલે ત્રણ એક્સ આવશે, પણ નીચે ચોકે ચોકે સોળ થશે. તો આ જે ભાગ છે એમાંથી આ ભાગ તમારે માઇનસ કરવો છે, તો કે ત્રણ એક્સના છેદમાં ચાર માઇનસ ત્રણ એક્સના છેદમાં સોળ. લસા કરવો પડશે, તો તમને ખ્યાલ આવી જતો હશે અહીંયા લસા કેટલો થાય છે જોઈ શકો છો તમે, અહીંયા સોળ છે તો અહીંયા તમારે સોળ લાવવા માટે ચાર વડે ગુણવા પડે, ચોકે ચોકે સોળ, તો ઉપર ચાર વડે ગુણો તો ચાર તેરીને બાર એક્સ માઇનસ ત્રણ એક્સ, તો બારમાંથી ત્રણ જશે તો કેટલા વધે છે સર, નવ એક્સ છેદમાં સોળ. તો પ્રથમ વખતે આ પ્રકારનો જથ્થો છે, બીજી વખતે આ એક નવ એક્સના છેદમાં સોળ આ પ્રકારનો જથ્થો આવે છે. બરાબર, તો આવી રીતે તમારે આગળ વધવાનું છે. હવે બીજી વખતનો જથ્થો આવ્યો છે, હવે તમારે ત્રીજી વખત પાછો જથ્થો જોતો છે, તો કેટલો મળે છે ત્રીજી વખત, તો એના માટે તમારે ફરીથી આ જ પ્રોસેસ કરવાની છે. તો ત્રીજી વખતનો જથ્થો, તો કે ભાઈ આ જે મૂળ જથ્થો આપણી પાસે છે, હવે આ જે છે મૂળ જથ્થો એનો આપણે શું કરવાનો છે, આનો ચોથો ભાગ રદ કરવાનો છે આની સાથે, તો નવ એક્સ જ રહેશે અને અહીંયા સોળ ચોકને ચોસઠ થઈ જશે. હવે આપણે શું કરવાનું છે, તો કે આ બંનેની બાદબાકી કરવાની છે, તો કે નવ એક્સના છેદમાં સોળ માઇનસ, બરાબર નીચે નવ એક્સ છેદમાં ચોસઠ. ચાલો હવે લસા કેટલો આપણે લઈએ, ચોસઠ જ રહેવા દો ને, બરાબર ને, સોળ ચોક ચોસઠ થઈ ગયું, તો અહીંયા ચાર વડે ગુણી નાખો તો ઉપર ચાર વડે ગુણી નાખો તો નવ ચોક છત્રીસ થશે, અને છત્રીસ છે એમાંથી તમારે કેટલા માઇનસ કરવા છે, બરાબર છત્રીસમાંથી નવ કરો તો સત્તાવીસ એક્સ જવાબ આવશે. તો ત્રીજી વખત શું જવાબ આવ્યો છે, સત્તાવીસ એક્સ છેદમાં ચોસઠ. તો આપણી જે શ્રેણી શું બને છે અહીંયા તમે જુઓ, ત્રણ એક્સના છેદમાં ચાર આ પ્રથમ વખત, આ બીજી વખત નવ એક્સ છે એના છેદમાં સોળ, અને ત્રીજી વખત આવે છે સત્તાવીસના છેદમાં ચોસઠ. બરાબર, તો આ પ્રકારની શ્રેણી છે, આ પ્રકારની શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ કે ના કહી શકીએ. તો હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે સર આમાં તો કેવી રીતે ખબર પડે, તો તમારે આ દરેકની અંદર એનો જે છેદ છે એ છેદને તમારે સરખો કરવો પડે,
તો તમે ઇઝીલી કહી શકો આ ત્રણ સ્ટેપ પરથી જ આપણે નક્કી કરીએ. ચાલો અહીંયા 64 છે ને, તો આપણે એવું કરીએ કે દરેક પદમાં છેદમાં 64 લઈ લઈએ. ચાલો ઓકે, એટલે હમણાં તમને ખબર પડી જશે. ચાલો અહીંયા 4 છે ત્યાં મારે 64 લાવવા છે, તો કેટલા 16 ચોક 64, અહીંયા 16 વડે ગુણવા પડશે. તો નીચે ગુણીએ તો ઉપર 16 વડે ગુણવાના છે, તો 16 એકા 16 દુબાદે 16 તેરી 48 એક્સ. ઓકે, અહીંયા 16 છે 64 લાવવા છે, તો 16 4 વડે ગુણવાના છે. 16 ચોક 64, તો ઉપર 9 પણ 4 વડે, તો 9 ચોક 36, અહીંયા તો 64 છે એટલે ઉપર કંઈ જ કરવાની જરૂર નથી. હવે તમે આ ત્રણેય વચ્ચેનો ગેપ ચેક કરી શકો છો, જેને આપણે ડિફરન્સ કહીએ છીએ. બરાબર, આ A2 છે, આ A1 છેદ સરખો છે. હવે છેદ તો કોઈ તમારે બાદબાકી કરવાની જરૂર, ખાલી અંશની બાદબાકી તમે કરી જુઓ. તો જો આ 27 છે અને 27 અને 36, તો આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? 27 છે અને 36 છે, તો 6 7 8 અને અહીં 9 ગેપ આવે છે. 9 છેદમાં 64, અને અહીં તમે ચેક કરો તો કેટલાનો ગેપ આવે છે? તો કે 48, એટલે કે 8 અને 4 12, તો અહીં 12 તફાવત આવે છે. A1 A2 સૂત્ર મૂકી જુઓ તમે, તો તમને ખ્યાલ આવી જશે. અધરવાઇઝ તમે ઇઝીલી 48 36 કાઢો 12 આવશે, અને 36 27 કાઢો 9 આવે છે. તો આ જે ડિફરન્સ છે 12 અને 9, એ સરખો નથી. એનો અર્થ એવો થાય છે કે આ પ્રકારની શ્રેણી છે એને આપણે કહીશું કે આ પ્રકારની શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર, આ ચેક કરવા માટે આપણે છેદ સરખો કરવો પડે, બાકી ડાયરેક્ટલી આપણે કહી શકીએ નહીં. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ, બરાબર, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, હવે અહીંયા તમારે છે ને એક કૂવો ખોદવાની વાત કરી છે, અને એ કૂવો ખોદવા માટે શરૂઆતના પહેલા મીટરના 150 રૂપિયા છે, પછીના પ્રત્યેક મીટરના માત્ર 50 રૂપિયા, એ પ્રમાણે દર મીટરે ખર્ચ વધતો જાય છે. તો આ પ્રકારના દાખલામાં શું કહે, તો કોઈ શરૂઆતમાં પહેલો ખર્ચો કેટલો છે? તો કે ભાઈ 150. હવે 150 છે, એમાં પછી 50 તમારે એડ કરતું જવાનું છે, તો પછી કેટલા થશે? અહીંયા 200, આ 250, 300. તો તમે જોઈ શકો છો એક સરખો જ તફાવત આવે છે બધાની વચ્ચે 50-50. તો આપણે આમાં હા લખી શકીએ, આ પ્રકારની શ્રેણીને આપણે સમાંતર શ્રેણી છે એવું કહી શકીશું. હા, આ સમાંતર શ્રેણી છે. ખૂબ જ સહેલો છે, નાનકડો એવો દાખલો. ચોથો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન પહેલાંનો અંતિમ પ્રશ્ન. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 1,00,000 મૂકેલી હોય. વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે તમને ખ્યાલ હશે વ્યાજનું પણ વ્યાજ અને સાદું વ્યાજ. તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા હશો. સાદું વ્યાજ એટલે એક સરખું વ્યાજ. સમજો કે 1,00,000 રૂપિયા હોય અને અહીં તમને 8% કીધા છે. ઓકે, તો 1,00,000 8% અને જો સાદું વ્યાજ કીધું હોય તો દર વર્ષે 8,000 રૂપિયા થાય. 1,00,000 8% કરો એટલે તો એ સરખું થશે, એટલે કે દર વખતે 8,000 રૂપિયા એડ થયા કરશે. પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ થાય છે, તો સ્વાભાવિક છે આપણે ખબર જ પડી જશે કે આ વર્ષે જેટલું વ્યાજ થયું છે અને મુદ્દલ છે 1,00,000, એનું 8%, તો કે ભાઈ 1,00,000 ને 8,000. બરાબર, હવે નેક્સ્ટ યર શું થશે? 1,00,000 પર નહીં ગણાય 8%, 1,00,000 ને 8,000 ઉપર વ્યાજ ગણાશે. પછીના નેક્સ્ટ યર ફરીથી જે કાંઈ વ્યાજ છે એડ થશે અને એની પર મુદ્દલ પર એ વ્યાજ ગણાય છે. તો સ્વાભાવિક છે આપણે અહીંયા ખ્યાલ આવી જાય છે કે દર વખતે જે વ્યાજ છે એ એક સરખું નથી રહેવાનું, એટલે કે વ્યાજ વધતું જવાનું છે. અને વ્યાજ જો વધતું જશે એટલે કે દર વર્ષની વચ્ચેનો વ્યાજનો જે તફાવત છે એ અલગ અલગ આવવાનો છે. તો આ પ્રકારની શ્રેણી છે અને સમાંતર શ્રેણી આપણે ના કહી શકીએ. સરાની ગણતરી કરવી હોય તો તમે લખી શકો છો અહીંયા, પ્રથમ વર્ષના અંતે જે રકમ થાય છે એ કેટલી થાય છે એ જો આપણે શોધવી હોય. 8% છે ને, અને 8% આપણને ખબર છે કેટલા નીકળે છે, 100 નીકળે છે. તો અહીંયા 108 સૂત્ર મૂક્યું, છેદમાં 100 કરીને પહેલા વર્ષે 1 લખવાનું છે. આ પ્રથમ વર્ષ છે. પછી બીજા વર્ષના અંતે રકમ, તો એ તો આપણે 1,00,000 છે એ તો એની જ રાખવાની છે, 1,00,000 જ રાખવાના છે ત્યાં દર વખતે. અહીંયા પણ સેમ જ રહેશે, અહીંયા વધી જશે, 2 થશે, એટલે બીજા વર્ષના અંતે રકમ આવશે. હવે તમને આ જ રીતે સમજો કે આપણે ત્રીજા વર્ષનું પણ લઈશું. ત્રીજા વર્ષના અંતે રકમ,
બરાબર. તો આ રીતે તમે દરેક વર્ષની અંતે જે મૂળગી રકમ આવે છે એ રકમ શોધવાની છે અને એની પછી વચ્ચેનો ગેપ શોધવાનો છે, આ રીતે પ્રોસેસ કરશો. અને મેં તમને કીધું પણ આ બધું કરવાની કોઈ જરૂર નથી. જો નાનો એક માર્ક્સની અંદર દાખલો પૂછ્યો હોય તો ચોક્કસથી તમે આની અંદર જવાબ લખી શકો છો. ચક્રવૃદ્ધિ વ્યાજ આવો શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બે વર્ષનો વ્યાજ કોઈ દિવસ સરખું ના થાય, વધતું જ જશે. કેમકે જેમ જેમ સમય જશે એમ વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ તો એ વધતું જાય છે. એટલે કે ડિફરન્સ સરખો નહીં આવે તો આ પ્રકારની શ્રેણીને આપણે સમાંતર શ્રેણી ના કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો પહેલો પ્રશ્ન આપણે જોયો, બધાને મજા આવી હશે. તો ખાસ દરેક પ્રશ્નને શાંતિથી સમજજો અને આ વિડીયો બરાબર સમજી અને તમારી રીતે પ્રયત્ન કરજો દાખલાનો. આ સિવાય ઘણા બધા વિડીયોઝ આપણે આ ચેનલની અંદર મૂક્યા છે, તો તમારા વિદ્યાર્થી મિત્રો બીજા હોય જે 9માની અંદર 10માની અંદર હોય તો ચોક્કસ તેમને પણ જાણ કરજો, જેથી કરીને એ પણ અલગ અલગ ચેપ્ટરના વિડીયોઝ છે એ નિહાળી શકે અને એમાંથી ઘણું બધું શીખી શકે. થેન્ક યુ, ફરી મળીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો.